नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण 9 विज्ञान और टेक्नोलॉजी में प्रकरण नंबर 5 सजीवनो पायानो एकम ऑनलाइन लेक्चर नंबर 5 नो अभ्यास करवा जी रहा छे। आपणे ગઈકાલે ऑनलाइन लेक्चर नंबर 4 ની અંદર આપણે અંતઃકોષ રસ જાળનો અભ્યાસ કર્યો હતો। એની અંદર ખરબચડી અંતઃકોષ રસ જાળ અને લીસી અંતઃકોષ રસ જાળ નો આપણે ડિટેલમાં અભ્યાસ કર્યો હતો। તો આ બધી અંગિકાઓ એકબીજા સાથે જોડાયેલી હોય છે, જેમ કે આજે આપણે ગોલગી પ્રસાદનની સંરચના, સ્થાન, રચના અને કાર્યનો અભ્યાસ કરવાનો છે। તો આ ગોલગીકાની ઉત્પત્તિ ક્યાંથી થાય છે? તો અંતઃકોષ રસ જાળમાંથી થઈ છે। તો આમ ગોલગી પ્રસાદન પ્રત્યક્ષ પરોક્ષ રીતે કોની સાથે જોડાયેલી છે? અંતઃકોષ રસ જાળ સાથે જોડાયેલી છે, એમાંથી જ એની ઉત્પત્તિ સ્ટાર્ટ થાય છે। તો સૌથી પહેલા આપણે એની આકૃતિ જોઈએ। તો આકૃતિમાં કેવું લાગે છે? એ પૈસાની થપ્પીઓ ગોઠવી હોય એ રીતનો નીચેનો આકાર છે, બરોબર છે? અને આ બે બાજુ અહીંયા આપણે કુટિકાઓની નિર્માણ થયેલું છે, ભાગ ઉકસેલો હોય છે અને અહીંયા આપણે છિદ્ર સ્વરૂપે જોવા મળે છે। તો આ રીતની પૈસાની થપ્પી જેવી એ કુટિકા જેવી રચના જોવા મળે છે, જેને આ જે ભાગ છે એને થપ્પીઓ છે, એને થપ્પીઓ અને કુટિકા કહેવાય। કુટિકાઓને આપણે સિસ્ટરની તરીકે ઓળખવામાં આવે છે, કુટિકાઓ ભેગી થઈ અને તેનું નામ છે સિસ્ટરની તરીકે આપવામાં આવે છે। તો સૌથી પહેલા કેમિલો ગોલગીકાય, તો એક અંગિકાનું નામકરણ એના વૈજ્ઞાનિકના નામ પરથી કરવામાં આવ્યું છે। તો સૌથી પહેલા એના સંશોધક કોણ હતા? તો કેમિલો ગોલગી નામના વૈજ્ઞાનિકે એની શોધ કરી, તેથી એ અંગિકાનું નામ ગોલગી પ્રસાદન નામ પડ્યું। એટલે આમ વૈજ્ઞાનિકનું નામ પણ સંશોધકનું નામ પણ યાદ રહી જાય છે આપણે, ગોલગી પ્રસાદન, કેમિલો ગોલગી નામના વૈજ્ઞાનિકે એની શોધ કરી હતી। બીજો જોઈએ છે કે આપણે એની ઉત્પત્તિ, એનું સ્થાન કઈ 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 જગ્યાએ જોવા મળે? તો ફક્ત બે જગ્યાએ જોવા મળે, વનસ્પતિ અને પ્રાણી કોષની અંદર આપણને આ ગોલગી પ્રસાદન આપણને જોવા મળે છે। તો બીજું શું આપણે કહીએ, સ્થાન પણ વનસ્પતિઓ અને પ્રાણીઓની અંદર। રચના, રચના કેવી દેખાય છે? આપણે આકૃતિનો પહેલા અભ્યાસ કર્યો, તો પેલી સમાંતર એક એક પર એક બી થપ્પી ગોઠવી હોય પૈસાની, એવી કુટિકાઓ ભેગી થઈ અને સિસ્ટરની રચના કરે છે, આ બધી સિસ્ટરની તરીકે ઓળખવામાં આવે છે। સમાંતર ગોઠવેલી છે, એક ઉપર એક બીજી ત્રીજી સમાંતર થપ્પી જેવી ગોઠવણીને કુટિકા કહેવામાં આવે છે, આ કુટિકાને આપણે સિસ્ટરની તરીકે ઓળખવામાં આવે છે। રચનામાં આપણે બીજું જોઈએ છે કે એની ઉત્પત્તિ ક્યાંથી થઈ? તે અંતઃકોષ રસ જાળ સાથે સંકળાયેલી છે અને તે જટિલ કોષીય પટલ તંત્રનો ભાગ છે। તમે જુઓ છો કે રચના કેવી છે, જટિલ છે, આમ સીધી સીધી નથી। આપણે અહીંથી ગોળાકાર ભાગ છે, અહીંયા કુટિકાનું નિર્માણ છે, અહીંયા સિસ્ટરીનું નિર્માણ છે, અહીંયા છિદ્રો આવેલા છે, તો એક પ્રકારની કેવી છે? તો જટિલ કોષીય પટલ તંત્રનો રચના જોવા મળે છે। તો પહેલું સંશોધન જોયું, કાર્ય જોઈને રચના જોઈ, તો હવે કાર્ય, તો એ કાર્ય શું કરે છે કે તે અંતઃકોષ રસ જે દ્વારા જે બી દ્રવ્યનું સંશ્લેષણ થાય છે, એ સંશ્લેષિત દ્રવ્યનું આપણે જોઈએ છે કે જુદા જુદા દ્રવ્યનું એ અંતઃકોષ રસ જળ સંશ્લેષિત કરતું, પ્રોટીનનું કરતું, લિપિડનું કરતું, ચરબીનું કરતું, એવા દ્રવ્યનું પેકેજિંગ કરે। તો પેકેજિંગ એટલે શું કે આપણે બહાર ફરવા જતા હોય, આપણા ઘરે શબ્દ વપરાય કે ચલો સામાન પેક થઈ ગયો, એને કંઈક સામાન ભરી દીધો, તો આ ગોલગી પ્રસાદન શું કરે છે? અંતઃકોષ રસ દ્વારા જે પદાર્થો સંશ્લેષિત થયા, પ્રોટીન, લિપિડ અને ચરબી, એને પેકેજિંગ એટલે ભેગો કરે છે, બરોબર છે? અને કોષની અંદર અને બહાર જરૂરિયાત મુજબ મુક્ત કરે છે। તો પહેલું કાર્ય એ થઈ ગયું કે અંતઃકોષ રસ જવાળ દ્વારા સંશ્લેષિત પદાર્થો, તો ત્રણ, પ્રોટીન, ચરબી અને લિપિડ નું પેકેજિંગ કરી કોષની અંદર અને બહાર મુક્ત કરવાનું કાર્ય કરે છે। બીજું કાર્ય છે એનું કે નિપજનું પેકેજિંગ કરે છે, રૂપાંતર કરે, સંગ્રહ કરે અને અંતે શેનું છે કે કુટિકાનું નિર્માણ કરે છે। રૂપાંતરણ કરે, સરળ દ્રવ્યોનું રૂપાંતર કરે છે અને સંગ્રહ કરે કે જ્યારે વિકટ પરિસ્થિતિ હોય ત્યારે એ દ્રવ્યોનું ખોરાક તરીકે, યાને કે વિકટ પરિસ્થિતિમાં એ દ્રવ્યોનો ઉપયોગ કરે। ત્રીજું કાર્ય છે કે તે સરળ શર્કરાનું જટિલ શર્કરામાં રૂપાંતર કરી નાખે છે। અને ચોથું છે, જે રીતના આ જે ગોલગી પ્રસાદન અંતઃકોષ રસ જાળ સાથે સંકળાયેલી હોય છે, તો આ ગોલગી પ્રસાદન લાઇસોજોમ
અંગી સાથે સંકળાય જાય. ગોલકી પ્રસાદનમાંથી લાઇસોજોમ સંકીગાઓનું નિર્માણ થાય. તો હવે આજે આપણે લાઇસોજોમ્સની ઉત્પત્તિ, સંરચના, મહત્વ અને હાનિકારકતાનો અભ્યાસ કરીશું. આમ એકબીજા સાથે કનેક્ટેડ છે બધી અંગિકાઓ. તો હવે લાઇસોજોમ્સ, તો લાઇસોજોમ્સની ઉત્પત્તિ તમને આવડી ગયું હશે. સેમાં જ થાય છે, ગોલગી પ્રસાદનની પુટિકાઓ સ્વરૂપે, આ બધી પુટિકાઓ છે, પુટિકા સ્વરૂપે લાઇસોજોમ્સની ઉત્પત્તિ થઈ. સંરચના, સંરચનાનું કામ શું છે? સંરચના જે પોતે પાચક ઉત્સેજકો, જે હાઇડ્રોલેજ છે, એ હાઇડ્રોલેજ સ્વરૂપે એ હોય છે, પાચક ઉત્સેજક પોથળી સ્વરૂપે હોય છે. અને આ જે ઉત્સેજક છે એ કણિકામય, યાને કે અંતઃકોષરસ જાળ દ્વારા નિર્માણ પામે છે. કનેક્ટેડ થઈ ગયું કે આનો જે પાચક ઉત્સેજક છે સેમાંથી, કે અંતઃકોષરસ, આપણે જે શીખી ગયા ગયા લેક્ચરમાંથી, એમાં કહ્યું છે કણિકામય યાને કે ખરબચડી અંતઃકોષરસ જાળમાંથી નિર્માણ પામે છે. તેની રચનામાં બે મુદ્દા થઈ ગયા કે તેની અંદર પાચક ઉત્સેજક, તો પાચક ઉત્સેજક તરીકે આપણે ટૂંકો પ્રશ્ન પૂછાય તો કયો છે? હાઇડ્રોલેજ, કે પોતે કોથળીની કોથળી સ્વરૂપે સંગ્રહ કરે છે. અને આ પાચક ઉત્સેજક શેમાંથી નિર્માણ પામે છે? તો કણિકામય, કણિકામય એટલે કે ખરબચડી અંતઃકોષરસ જાળમાંથી નિર્માણ પામે છે. મહત્વ, મહત્વ શું? તો લાઇસોજોમ શું મહત્વ છે? કે તે કોષાંતરીય પાચન માટે અગત્યનું છે. કોષાંતરીય પાચન, આખે આખા કોષનું પાચન કરી નાખે, યાને કે એનો નાશ કરી નાખે. કારણ કે કાર્બનિક હાનિ કાર્બનિક દ્રવ્યોને પાચકમાં સક્રિયતા વધારે છે અને પાચક ઉત્સેજકો એમાંથી નિર્માણ પામે છે. જે કાર્બનિક દ્રવ્યો છે તેના પાચન માટે સક્રિય પાચક ઉત્સેજકોની જરૂર પડે છે. બીજો છે એનું મહત્વ કે વિદેશી દ્રવ્યો. વિદેશી દ્રવ્યો એટલે શું? વિદેશી એટલે આપણે જોઈએ છે કે બહારના દેશમાંથી આપણા દેશમાં આવ્યા, યાને કે અહીંયા આપણે અર્થઘટન કેવું કરવાનું છે? વિદેશી દ્રવ્યોને બહારથી શરીરમાં પ્રવેશતા જે દ્રવ્યો હોય એ આપણે તૂટી ગયેલા કોષો, નાશ થવાની તૈયારી વાળા હોય એવા કોષોનું પાચન કે વિઘટન કરી એને સ્વચ્છ કરે છે અને એ અંગિકાઓમાંથી બધો કચરો દૂર કરી નાખે છે. યાને કે આપણે શું કરે છે કે એની અંદર બધું આખા જે કોષને સ્વચ્છ કરી નાખે છે, જે ખરાબ દ્રવ્યો છે એનો નાશ કરી નાખે છે. નાશ માટે કયો ઉત્સેજક? હાઇડ્રોલેજ ઉત્સેજક ખૂબ મહત્વનો છે. તો બીજો મુદ્દો આવ્યો, વિદેશી દ્રવ્યોથી રક્ષણ આપે છે. હાનિકારકતા શું છે? એની હાનિકારકતા શું છે? જો કોષાંતરીય, કોષની અંદર જ કોઈ ખરાબી થાય, બહારથી દ્રવ્ય કોઈ નુકસાન નથી પહોંચાડતું, કોષની અંદર જ કોઈ ખામી સર્જાય, એ દરમિયાન કોઈ વિક્ષેપ સર્જાય, તો લાઇસોજોમ એ અંગિકાઓનું પોતે પોતાના કોષનું પાચન કરી અને નાશ કરી નાખે. આમ આ લાઇસોજોમ્સને આત્મઘાતક કોથળી તરીકે ઓળખવામાં આવે છે. એટલે ઘણી વખત પરીક્ષામાં જે છેલ્લી લાઇનમાંથી પણ પ્રશ્ન પૂછે કે આત્મઘાતક કોથળીની ઉત્પત્તિ, સંરચના, મહત્વ અને હાનિકારકતા સમજાવો. તો હાનિકારકતા પણ આપણે સમજાવીશું કે આત્મઘાતક કોથળી કેમ કરવામાં છે, કે આ લાઇસોજોમ શું કરે છે કે આપણા શરીરની અંદર બહારથી કોઈ વિદેશી દ્રવ્યો નુકસાન કરતા આપણા શરીરમાં પ્રવેશે તો એને નાશ કરે છે. આપણા અંદર જ કોઈ દ્રવ્ય ઉત્પન્ન થાય, વિદેશી બેક્ટેરિયા ઉત્પન્ન થાય, તેનો પણ એ પોતે નાશ પામે છે. આમ આત્મઘાતક કોથળી તરીકે ઓળખવામાં, આપણે જોઈએ છીએ કે આપણા પ્રત્યક્ષ પરોક્ષ રીતે આપણા ખોરાકની અંદર ઘણા વિષ દ્રવ્ય આવતા હોય છે, પણ આપણને કશું થતું હોતું નથી, ઘણું બરોબર છે. ઘણા લોકો હાથ ધોયા વગર ખાઈ લેતા હોય તો બેક્ટેરિયા અંદર જાય, તો એ જે વિષ દ્રવ્યો હોય એનું પાચન આપણી લાઇસોજોમ્સ નામની કોથળી અમુક પર્સન્ટેજ સુધી કરે. જો વધારે વિષ દ્રવ્ય આવે તે કામ ન કરે, આમ એને આત્મઘાતક કોથળી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બે અંગિકાઓનો અભ્યાસ કર્યો, સ્ટેપ બાય સ્ટેપ બબ્બે બબ્બે અંગિકાઓનો અભ્યાસ કરીશું એટલે માનસ પટલ પર અંકિત થઈ જાય. અને આ બધી અંગિકાઓ એક અંગિકા બીજી અંગિકા, બીજી અંગિકા ત્રીજી અંગિકા સાથે જોડાયેલી છે. જેમ કે આ આપણે જોઈ ગોલગી પ્રસાદન કોની સાથે જોડાઈ લીધી? અંતઃકોષરસ જાળ સાથે સંકળાઈ લીધી. ગોલગી ગાયમાંથી કોની ઉત્પત્તિ થઈ? તો લાઇસોજોમ્સ ઉત્પત્તિ થઈ. આ લાઇસોજોમ્સની ઉત્પત્તિ આપણે જોઈએ કે આત્મઘાતક કોથળી છે, આત્મઘાતક કોથળી પાછું બીજા ગ્રંથિ સાથે, રંજક દ્રવ્ય કણ સાથે સંકળાયેલું છે. વિદ્યાર્થી મિત્રો, આપણે એ ખાલી જોઈશું.
तो विद्यार्थी मित्रों आज आटलू घरे रहो ने सुरक्षित रहो।